pembebasan. Enak ikut se iwa de janma pas tron kubriso ekatis mrutu satyais nau bejar nau iwa de upnam che enak lekak nu nam che prapul nan sankar dave prapul nan sankar nu janma vadodara ma thayo teo vartakar temaj naval kathakar tarike janita agantu તરંગિણી સ્વપ્ન તોમદદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલકથા પણ લખેલી છે પરંપરા કે પ્રયોગ એવું કશું નામ આપ્યા વિના તેમને સર્જકતામાં ઉછાળી આકર્ષક ચિત્ર ચરિત્ર સુરેખ વર્ણનકળા સંવેદન સહજતા ભાવ સાથે એમની અનેરી રીત તેના સાહિત્યને વિશેષ ગણાવી શકાય છે માણસનો જન્મ કુદરતને આધીન નેનો પૂછે એ સંસ્કારને આ પાઠમાં આપણે કહેવા માંગે પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું રાખો હું સમજાવું અને વાંચું ગાંધી ગ્રામના દરવાજે મને છોડી મોટર 10 વસ્તી ત્યાંથી નીકળી દરવાજામાં પ્રવેશ થાય મારું મન ધડકી પ્રશ્ન થયો મેં એક મોટી મૂંઝાઈ તો નથી કરી માત્ર એક જાહેર ખબર વાંચી પત્ર વ્યવહાર કરી પત્નીની પસંદગી કરવા હું છે દક્ષિણમાં દોર્યા થોડા વેરાન થોડા સહેલિયા પણ વધારે પડતા ગામથી દેખાતા સ્થાનમાં વસ્તી યુક્તિ કેવી હશે આદર્શની હેલછામાં લાગણીઓના ઓગરામાં કંઈ ઉતાવળી પગલું તો નથી ભરાઈ ગયું મારા લેખક છે પોતાના લગ્નની પસંદગી માટે આ સ્ત્રીને શોધવા જાય છે એટલે તેને ખાલી જાહેર ખબર વાંચી અને જાહેર ખબરના આધારે પોતે આવ્યા હતા અને આવીને પછી પોતે જે શહેરની જોવે છે કે ગામડા જેવું શહેર છે કે થોડું વેરાન લાગે છે થોડું એવું શહેર જેવું લાગે છે ગામડી છે તો આને જોઈને હું કે ભૂલ તો નથી કરતો મેં કંઈ મોટી મૂર્ખાઈ તો નથી કરી દીધી ને મેં જોઈને નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાતું ન ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાંયેલા છાપરાવાળી નજીકની કુટી પર પડી મેં તરફ કે તરફ ચાલવા માંડી એ ગાંધી ગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી મારી પૂછાના જવાબમાં તદ્દન સાદી ખાદીના લેબાસવાળા લેબાસ પહેરેસવાળા ભાઈ બહાર આવ્યા મિસ પંકજમનો હું યજમાન મહેમાન એ જાણતા પોતે એનો ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલી ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ટૂંકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સરવડતા માંડ્યો ક્યાં હું મુંબઈનો રહેવાસી અને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુક્તિ કેમ કરીને મેળવી હું અસ્વસ્થ થવા માંડ્યો ગાંધીગ્રામના જાપે ઉતરે ત્યાં સુધી મુસાફરી દરમિયાન મેં મધુર સ્વપ્નમાં રાખ્યો હતો જે ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું પોતે ત્યાંનું વાતાવરણ જોવે છે તેને કંઈક આ વાતાવરણમાં એ લીએ અને હું તો મુંબઈનો રહેવાસી છું ને છેક દક્ષિણ બાજુ આ સ્ત્રીને શોધવા આવ્યો છું મારો એની સાથે મેળ ખાશે મનમાં એને અનેક પ્રશ્નો ઉઠવા ગયા અમે એક લાંબા બરાક જેવા ઓરડીના બ્લોકને અંતે એક આય પટક્યા ત્યાં એક નાનું ઘર આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખાય હતું આ શેરી પંખજમરો કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાળ પર ધીમેથી ટકોરા મારી થોડી એક ક્ષણે મારું ભયું કે વિચિત્ર ઉંમરની ધબધબ થઈ ગઈ કેવી હશે જ્યાં મોટો એવો મેદાન હતો અને મેદાનમાં એક સરસ મજાનું ઘર હતું ત્યાં જઈને આ એક વ્યક્તિ છે ને ઊભા રાખ્યા અને કીધું કે આ એનું ઘર છે એટલે ટકોરવાય બાળકો ને ધીમેથી કમાડ એ ત્યાં ઊભી રહી આ તમારા મહેમાન લાવ્યો છું બહેન આવો આવો તમારો આભાર ક્યારે તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ ક્યાં સમય આવવાના છો એ તમે પત્રમાં જણાવ્યું નથી
એટલે હું બિલીગર લેવા આવી શકી નહીં, માફ કરજો તમને કઈ તકલીફ તો નથી પડી, અંદર આવો, નારાયણજી આભાર ફરી, એટલે જે મહેમાન આવા આવ્યા છે, જે લેખક આવ્યા છે એનો આભાર, મેં મને કીધું કે પત્રમાં સૂચન નહોતું કર્યું કે તમારે ક્યારે આવવાનું, એટલે તો હું ખુદ તમને લેવા આવ્યો, એટલે એને પોતે ક્ષમા નમસ્તેજી કહેતા પેલા ભાઈએ વિદાય લીધી, મેં પણ તેમનો આભાર કરીને શિષ્ટાચાર બતાવ્યો. મારા પ્રસંગમાં કમાળ વચ્ચે ઉભેલી એ નાજુક યુવતીની મૂર્તિ પંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીની બહુધા મળતી આવતી હતી, અમુક રીતે વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી ન હતી એમ તો એ, પણ મારી જેમ યુવતિ વય વિતાવી ચૂકી હતી, છતાં એ કોમલાસિંહની નમણાઈ મોહ હતી, સહજ સામ્ય કહેવાય એવી એ યુવતીના મોહ પર સદાય વિરલ સ્મિત સામાન્ય આત્મીય બનાવી દે તેવો હતો. એટલે એની આકૃતિને ઊભી કરી છે કે સ્ત્રી કે તેથી મૂળ વય છે એ મારી ઉંમર છે એ જતી રહેતી લગ્ન કરવાની, અને સ્ત્રીની ઉંમર છે એ પણ જતી રહેતી એવું એને લઈ, અને પોતે જોયું કે લઈ તેમના આ સ્ત્રી છે એ કંઈક હું સપનામાં જે જોતો હતો એના જેવી કે વાત બોમ્બેથી છે અહીંયા એ ઓળખીમાં મારા મનમાં જે વિચાર હતા એના જેવી જ લાગે છે. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સટેન્શન સાથે ગુજરાતીમાં બોલી, અહીં બહુ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ, હું આશ્ચર્યથી છડી મળી, એક મધુર સંતોષની હું ગદગદ થઈ ગઈ કે અહીંયા દક્ષિણી ભાષા હોય ને આ ગુજરાતી ભાષામાં સરસ સરસ શબ્દથી બોલીએ એટલે મારું મન છે બધું એના તરફ આકર્ષાય. ઓરડો નાનો સાદો પરંતુ ખૂબ જીવનથી સજાવેલો, ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવાયેલા હતા. મિતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેડિયો અને પુણ્યો પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરી હતી. અચેતનમાં ત્યાં સુધી ભંડારાએ સુખી ઘર વસાવવાની એશણા એટલે ઈચ્છા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. એટલે ઓલી જ્યારે રસોડામાં ગઈ પાણી લેવા ગઈ ત્યાં સુધી થઈને એનો ઓરડો જોઈ લીધો. ઓરડો નાનો સાદો ખૂબ જ ચીવટવાળો અને સરસ રીતે સજાવેલો હતો, કે ગાદીવાળી પાટ છે, નાના નાના તકિયા છે ઉપર સરસ રીતે ગોઠવાયેલા હતા, અને ઘર છે વ્યવસ્થિત રીતે ઘરની ભીતો ઉપર છે ગાંધીજીની છબી, વિનોબાની છબી, અને જે ટ્રસ્ટી હતા ડિરેક્ટર એના પણ ફોટા લગાડેલા હતા. એટલે એને એમ કીધું કે ના આ સરસ મજાનું ઘર એને ગોઠવેલી છે, સંસ્કારવાળી સ્ત્રી છે, એટલે પોતે કે જે મને સુખી ઘર વસાવવાની ઈચ્છા છે એ અહીંયા ઈચ્છા મારી છે એ પૂરી થઈ જશે એવો ક્ષોભ હતો એના મનમાં એને સંતાવાળા. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેઉને તૃપ્તિ અનુભવ. કેસમાં ગુથેલા મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી દીધું. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર ન હતું. મોડર્ન લુકને જોઈને લજાવે એવી સુંદર આચારના મિશ્રણને અસ્ત વ્યસ્ત વેરીને એ બનાવી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદ્ભુત મજબૂત કાંટાથી બાંધી રહી હતી. હું અસહાય બનીને એમાં બંધાતો હતો, બલકે એ અસહાયતા અને બંધનને મને ગમતા હતા. કે પાણી લઈને આવી ત્યારે મેં એને જોઈ તેના માથામાં કેસમાં એટલે કે વાળમાં ગૂંથેલી મોગરાની વેણીથી વાતાવરણ છે ખૂબ જ સરસ મજાનું સુગંધિત બની ગયું હતું, અને પરિધાન એને પહેરેલી સાડી છે ખાદીની હતી, પણ મારું મન માનવા એ નહોતું કે ખાદીની બનેલી સાડી છે. સરસ મજાની એમાં ડિઝાઇન હતી કે જે અત્યારના મિશ્રણ છે એને પણ શરમાવી, સરસ મજાની સાડી હતી, એને અસ્તવ્યસ્ત પણ નહોતી, સરસ રીતે હતી. અને ક્ષણે ક્ષણે વ્યક્તિત્વના સરસ મજાનું એનું સમગ્ર ચિંતન છે અદ્ભુત હતું, કે એના મજબૂત તાકાથી બંધાયેલી હતી, એના સાડીના જે તાકાથી મજબૂત હતા એવું મારા મનના કાતરા પણ એની સાથે નીકળાઈ રહ્યા એવો ભાવ મને થયો. એને જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉઠી હશે.
તમારા મોના ભાવ જોઈને હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું. મને ગુજરાત ગમી ગયું હતું અને ગુજરાતી કહીને મીઠું મીઠું હશે એણે લગાડ શોભ થતો હોય એવું એના વર્તનમાં મને લાગ્યું. એની બોલવા ચાલવાની વાત કરવાની રીત એટલી સરળ અને એટલી સ્વચ્છ અને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી. ગુજરાતીઓ પણ શબ્દ પાછળનો ભાવ ને સૂચક દેવું હું સમજી ગયો. મને એ ગમ્યા હતા. એટલે કે બે સામે સામા બેઠા અને મોન તો છોકરીએ જ કર્યું અને પોતે બોલી. હું જે બોલ ગુજરાતી બોલી એટલે તમને મને તમારા મોઢા ઉપર જોઈને જ લાગ્યું કે તમને મારવા ગુજરાતી બોલવાનું થોડુંક નવાઈ ગયું. એટલે એને પોતાનો પરિચય દીધો. હું 3-4 વર્ષ વડોદરામાં રહી અને એમએસસી ત્યાં કરી અને ત્યાં 2 વર્ષ નાના બાળકોને ભણાવ્યા. નાના બાળકોને ગુજરાતીમાં ભણાવ્યા તો તેનાથી મેં મારી ગુજરાતી ભાષા પણ શીખી. ગુજરાતી ક્યારે થોડા વર્ષ રહે એટલે ગુજરાતી ગમી ગયું ને ગુજરાતી લોકો પણ ગમી ગયા. એનો ભાવ કહેવાનો ભાવ પોતે પણ લેખક.